નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રી જ્ઞાનચંદ વિદ્યાલયના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય અભિનય હિન્દી જે આપણે જોવાના છે એમાં પ્રથમ પ્રકરણ છે વર્ણમાળા. કયું છે? તો વર્ણમાળા એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો કલમ. એમાં વર્ણમાળામાં પણ આપણે પહેલો ભાગ આવે છે સ્વર, જે આપણે ગુજરાતીમાં પણ સ્વર જ કહીએ છીએ એ આપણે જોવાનું છે. ગુજરાતીમાં અ આ ઈ ઉ હોય એવી જ રીતના આમાં પણ છે. તો ચાલો હવે આપણે જોઈએ ચેપ્ટર 1 વર્ણમાલા સ્વર. પઢીએ ઓર સમજીએ, એટલે કે પઢીએ એટલે કે વાંચો, ઓર એટલે કે અને સમજીએ એટલે કે સમજો. અ એટલે કે અજગર, એટલે કે અજગર. અ થી અજગર એટલે કે અજગર. આ થી આમ એટલે કે કેરી. આ થી આમ એટલે કે કેરી. ઈ થી ઇમારત એટલે કે ઇમારત. ઈ થી ઇમારત એટલે ઇમારત. એવી જ રીતના આગળ આપણે આપેલું છે તો કે ઈ થી ઈક થી એ શેરડી, શેરડી. ઉ થી ઉલ્લુ એટલે ઘુવડ. ઉ થી ઉલ્લુ એટલે ઘુવડ. રૂ થી ઊન થી ઊન એટલે કે જે નરમ ભાગો આવે તે. ઊન થી ઊન એટલે કે જે નરમ ભાગો આવે તે. ઋથી ઋષિ એટલે કે ઋષિ. એ થી એડી એટલે કે પગની, જે પાણી આવે તે. એ થી એનેક એટલે કે ચશ્મા. એનક એટલે કે ચશ્મા. પછી છે ઓ થી ઓખલી એટલે કે ખંડણીઓ. ઓ થી ઓખલી એટલે કે ખાંડણીઓ. ઓ થી ઔરત એટલે કે સ્ત્રી. ઓ થી ઔરત એટલે સ્ત્રી. અન થી અંગુર એટલે દ્રાક્ષ. અન થી અંગુર એટલે દ્રાક્ષ. પછી છે અહ એટલે કે નમન. નમન એટલે જે તમને આવા બે ટપકા દેખાય એને શું કહેવાય? અહ એટલે કે નમન થાય. એવી જ રીતના આપણે આગળ એને વાંચીએ તો કે આપણે આપેલું છે પઢીએ. શું આપેલું છે? પઢીએ. અ આ ઈ ઉ ઊ ઋ એ એ ઔ ઔ અં આહા. શું થશે? તો કે આપણો સ્વર છે કયો? તો અ આ ઈ ઉ ઊ ઔ એ એ ઔ ઔ અં આહા. એ શું થયું? આપણો સ્વર થયો છે. કેટલા આવે છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અગિયાર 12 ને 13. શું આવે છે? આપણો સ્વર કેટલા આવે છે? 13 આવે છે. હવે પછી આપણે આગળ જોઈએ તો કે આગળ આપને આપેલું છે હેલો સર. એ હા સારું. એ હા વાંધો નહીં, હજુ સ્ટુડિયો છું, વાર લાગશે. હા મેં એક લેક્ચર લીધો હતી, કેન્સલ થયો. તમે તો હવે પાછો લઈને જ જાઓ એટલે. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પઢીએ અનુલેખન કીજીએ ઓર લિખીએ. એટલે શું કરવાનું છે? આપણે વાંચવાનું છે એનું, આના પર આપણે ઘૂંટવાનું છે અને લખવાનું છે. અ આપેલો છે તો આપણે શું કરશું? આના પર આમ કરીને આમ ઘૂંટશું. એને શું કહેવાશે? અ. આપણે એ રીતના વાંચતું જવાનું છે ને, ઘૂંટતું જવાનું છે ને. આપણે અહીંયા એને લખવાનું પણ છે. અને હંમેશા હિન્દી લખો ત્યારે શબ્દ અક્ષર પર લીટી કરવાની. એવી જ રીતના અહીંયા આપણે આ ઘૂંટવાનો છે તો કે એમાં પણ આપણે આવી રીતના ઘૂંટશું. એને પણ કેમ લખવાનું? આપણે આમ કરીને આમ લખવાનો છે. રેડી. હવે છે ઈ, એને પણ આમ ઘૂંટવાનો છે. હવે આપણે આગળ છે તમારે મારી સાથે ઘૂંટતું જવાનું છે.
વિના લખતું પણ જવાનું છે. પછી છે એને પણ અહીંયા આવી રીતના લખવાનું છે. પછી ઊન એને પણ અહીંયા લખવાનું છે. પછી છે રૂ, શું છે વિદ્યાર્થી મિત્રો? રૂ પછી છે એ, રેડી હવે એ તમારે સાથે સાથે બોલતું જવાનું છે. પછી ઓ, તમારે આ બધામાં પૂરતું જવાનું છે અને લખતું જવાનું છે. ઔ છે રેડી. તો આ રીતના તમારે ઘૂંટતું જવાનું છે, બોલતું જવાનું છે અને બધા ખાનામાં લખતું જવાનું છે. હવે આપણે આવે છે સ્વાધ્યાય. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાય. હવે આને શું કરવાનું છે? આપણે એને ગુજરાતી અને હિન્દી વર્ણ અમે સહી જોડ મિલાવી, એટલે કે ગુજરાતી અને હિન્દી વર્ણ એટલે કે અક્ષરને સાથે જ સહી એટલે કે જે સાચી જોડ હોય એને મળવાની છે. તો આને શું થશે? અ થશે. પછી ઈ કોને થશે? તો કે આને ઈ થશે, આને ઈ થશે, આને ઊ થશે. તો આપણે આ જોડ થઈ, આને આની સાથે જોડવાનું, આને આની સાથે જોડવાનું, અને અહીંયા અને આને અહીંયા એને એમ જોડ થઈ. એવી જ રીતના આપણે બીજું આપેલું છે, તો આને આમ જોડવાનું, આને અહીંયા, સોરી મેડમ લેજો. અને આની અરે જોડવાનું છે. પછી ઓકે, આને એને કોની સાથે જોડવાનું? આની સાથે જોડવાનું, એને આની સાથે જોડવાનું, અને ઊને આની સાથે જોડવાનું. ફરી ઊને આની સાથે, એને આની સાથે, અહીંને આની સાથે, અને ઋને આની સાથે જોડવાનું. એવી રીતના શું કરવાનું? તમારે જોડ મિલાવવાની છે. હવે શું કરવાનું છે? તો કે સ્વર હિન્દી મેં લિખીએ. સ્વર શું કરવાનો છે? હિન્દીમાં લખવાનો છે. તો ચાલો હવે આપણે
લખીએ. અને કેમ લખાશે આપણે? તો કે પછી આ, તો પછી ઈ, પછી ઈ, આને ઉ, રૂ, પછી રૂ, એ, એ, ઓ, ઓ, અને એવી રીતના આપણે લખવાનું છે. તો આપણે શું કર્યું કે આપણે આને આવી રીતના ખૂંટીને લખેલું છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે આપણે અહીંયા શું જોયેલો. તો આગળ આપણે સ્વર જોયેલો, તો એના પરથી શું કરવાનું છે? તો આપણે એને લખવાનું છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ. તો આપણે અહીંયા જોડ બનાવી લીધી. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ. તો કે અને કેમ લખ્યું હતું? તો કે આ આ ઈ ઈ ઉ ઉ રૂ એ પછી એ ઓ ને અહ. તો આવી રીતના આપણે આની જોડ બનાવવાની છે. ઉપર જોડ બનાવી વિનાની આપણે ગુજરાતી ભાષામાં અંગ્ર હિન્દીમાં લખવાના હતા. તો હવે આપણે આવે છે વર્ણમાળા, જે આપણે આગળના તાસમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો, હું આ તાસને અહીં પૂર્ણ કરું છું. હવે આપણે આગળના તાસમાં મળીશું. આભાર.